ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા. સવારે જગતજનની માં અંબાના દર્શન કરી પાટીલે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ દાતા અને પાલનપુર સન્માન બાદ પ્રદેશ અધ્યક્ષનો કાફલો ડીસા પહોંચ્યો હતો. ડીસા ખાતે પ્રદેશ અધ્યક્ષની રક્તતુલા યોજાઈ હતી અને ત્યારબાદ તેમણે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખનો ઉત્તર ગુજરાતના પ્રવાસનો આજે શુભારંભ થયો છે. યાત્રાધામ અંબાજીથી આ પ્રવાસનો શુભારંભ થયો હતો. આજે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ સૌ પ્રથમ અંબાજીમાં માના ચરણોમાં માથું નમાવ્યું હતું. ત્યારબાદ માતાજીની વિશેષ પૂજા કરી હતી. મંદિર ગર્ભગૃહમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે કેસી પટેલ, પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, મગનલાલ માળી હાજર રહ્યા હતા. માતાજીના દર્શન અને પૂજાવિધિ સંપન્ન થયા બાદ મંદિરના ભટજી મહારાજે પ્રદેશ પ્રમુખને રક્ષા કવચ બાંધી આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ પ્રદેશ પ્રમુખનો કાફલો માતાજીના ચાચર ચોકથી પદયાત્રા કરીને શક્તિદ્વાર પહોંચ્યો હતો, જ્યાં સ્થાનિક કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીકે સર્કલ નજીક સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અંબાજીના ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ અને ઘણી બધી સમાજના લોકો દ્વારા જુદી જુદી રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મા અંબાના દર્શન કરી શક્તિને પ્રાર્થના કરી આવનારા દિવસોમાં ગુજરાતને એના પ્રગતિ માટે જે રીતે લોકોની અપેક્ષા છે પૂર્ણ કરવાની તાકાત મા અંબા આપે એવી પ્રાર્થના કરી છે. કાર્યકર્તાઓ સાથે જે ઉત્સાહના વાતાવરણમાં અહીં વાતાવરણ બન્યું છે, સંકુલમાં એ જોતાવું લાગે છે કે મા અંબાએ આશીર્વાદ આપી દીધા છે, એ શક્તિ પ્રદાન કરી દીધી છે. જરૂર બધાની અપેક્ષાઓ પૂર્ણ થશે. સર, આજની યાત્રાનો જે મુખ્ય ઉદ્દેશ શું છે? ઉત્તર ગુજરાત રાજકીય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો હેતુ મુખ્ય ઉદ્દેશ્ય જ હોય છે કે કાર્યકર્તાઓનો સંપર્ક કરવો. અમારો પણ એ જ હેતુ છે. અમે પણ કાર્યકર્તાઓને મળીએ છીએ, કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીએ છીએ, એમની મંજૂરો હોય અને એમના સજેશનો હોય, બંને અમારા માટે આવકારદાયક છે. એના દ્વારા આવનારા દિવસોમાં રોડમેપ તૈયાર કરી શકાય એટલા માટે સંપર્ક માટે અમે નીકળ્યા છીએ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા અમને ખૂબ આનંદની લાગણી થાય છે. આજે જ મંદિર ખુલ્યું છે અને આપ દર્શને પધાર્યા છો. શ્રદ્ધાળુઓ માટે આજે દર્શનના માતાજીના પટ ઉઘડ્યા છે અને પ્રથમ દર્શન પ્રથમ દિવસ પ્રથમ દર્શન આપે સર કર્યા છે, આપણે માતાજીને શું પ્રાર્થના? માતાજીને પ્રાર્થના બહુ સ્વાભાવિક છે કે અમને શક્તિ પ્રદાન કરે. અમારી જે ગુજરાતના સેવા કરવા માટેની જે ઈચ્છા છે, અપેક્ષા છે, એ પૂર્ણ કરવા માટે માનો આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરે છે. સર, ઉત્તર ગુજરાતમાં ભાજપને મજબૂત કરવા માટેના કેવા પ્રયાસો કરવામાં આવશે? ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પૂરા ગુજરાતમાં પણ મજબૂત છે અને હવે વધુ મજબૂત થશે.